गुड मॉर्निंग मीडिया के मित्रों, चलो प्रश्न नंबर 18 स्वाध्याय 5.2 प्रश्न नंबर 18 का प्रश्न जो एक समांतर श्रेणी ना चौथा अने आठवां पदनो सरवाळो 24 छे अने छठा अने दसवां पदनो सरवाळो 44 छे। आ समांतर श्रेणी ना प्रथम त्रण पद शोधो, એટલે કે પેલા બધાય પદો ઉપર કે આપણે a અને d શોધી લેવા, a અને d મળી જાય એટલે આપણને શું મળી જાય, પ્રથમ ત્રણ પદ મળે, બરાબર। પહેલા એમ કીધું છે શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો, એટલે કે a4 અને a8 બરાબર 24, અને બીજું કીધું છે છઠ્ઠા અને દસમા પદનો સરવાળો a6 અને a10 44। चौथो पद એટલે a + 3d, આઠમો પદ એટલે a + 7d = 24, a + 5d અને a + 9d એટલે 10 નો પદ રેડી। હવે અહીંયા a અને a એટલે 2a, 7 ને 3 10d = 24, અહીંયા a ને a 2a, 9 ને 5 14d = 44। હજી સમીકરણ નાના ખાતા હોય તો નાના કરી દેવાના, આ બે માંથી જો બે સામાન્ય નીકળે એટલે a + 5d = 24, તો a + 5d આ બે છે આખા કૌંસના કેવા સંબંધમાં છે, ગુણાકારમાં, તો અહીંયા આવે 24 ના છેદમાં એટલે 12, તો a + 5d = 12। આ સમીકરણ નંબર 1, અહીંયા બે સામાન્ય એટલે a + 7d = 44, તો a + 7d 44 ના છેદમાં 2 એટલે a + 7d = 12। આ સમીકરણ નંબર 2। હવે ચેપ્ટર નંબર 3 ની અંદર તમે લોપની રીત શીખી ગયા છો, લોપની રીતમાં બે સમીકરણની સરખામણી કરી દેવાની, એટલે કે બીજા માટે પહેલું સમીકરણ બાદ કરવાનું, અહીં લખવાનું સમીકરણ 2 માંથી બાદ કરતા તો બીજું સમીકરણ છે a + 7d = 22 અને પહેલું સમીકરણ છે a + 5d = 12। આ માઈનસ આ માઈનસ આ માઈનસ એનો શું થઈ જશે, લો 7 માંથી 5 બાદ કરો એટલે 2d = 22 માંથી 12 બાદ કરો એટલે 10, તો d = 10 ના છેદમાં 2 તો d = 5, d મળી ગયો એટલે a મળી જશે। આ બે માંથી તમે એક સમીકરણમાં d ની જગ્યાએ 5 મૂકો તો a + 5d = 12, a + 5 અને અહીંયા 5 5 આવશે ને = 12, તો a = બચો બચો 25 ઓલી બાજુ જાય એટલે 12 માંથી 25 બાદ થાય, 25 માંથી બાદ નહીં, આ 12 તો અહીં એમ નમ રહેશે, બચો બચો 25 આ બાજુ પ્લસ છે બરાબર ની જમણી બાજુ જાય એટલે માઇનસ, તો a = -13। શ્રેણીનું પહેલું પદ છે એ -13 આવશે અને તફાવત કેટલાનો આવશે, 5 નો, એટલે હવે આપણે લખવાનું, હવે શું લખવાનું, તો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, બીજું પદ અને ત્રીજું પદ, પ્રથમ પદ = a = -13, બીજું પદ એટલે કે પ્રથમ પદ વત્તા d, પ્રથમ પદ -13 વત્તા 5 એટલે -8, કેટલા વધે, મોટા આંકડાની નિશાની આવે હો, 13 માંથી 5 ઉમેરો 13 રૂપિયા તમારી પાસે ઓછા હોય તો તમને 5 રૂપિયા આપે તો જે 8 રૂપિયા ઓછા રહે,
बराबर त्रीजु पद बीजु पद एमा डी उमेरी दियो એટલે કે માઈનસ 8 માં 5 ઉમેરો એટલે માઈનસ 3 કેટલા આવશે માઈનસ 3 તો શ્રેણીના પ્રથમ 3 પદ શ્રેણીના પ્રથમ 3 પદ માઈનસ 13 માઈનસ 8 માઈનસ 3 છે ત્રણ પદ સદર કીધા એટલે કે આપણને સમાંતર શ્રેણી બની ગઈ માઈનસ 3 માઈનસ 13 માઈનસ 8 માઈનસ 3 પછી શું આવશે 0 સોરી માઈનસ સોરી પ્લસ 2 આવી જશે કેટલા 5 ઉમેરી દેશો એટલે પ્લસ 2 આવી જશે અને હવે શું થઈ જશે પ્લસ થઈ જશે ચાલો લખી નાખો 18 નો પ્રશ્ન સુબારાવે 19મો પ્રશ્ન સુબારાવે 1995 માં 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે 200 ની વૃદ્ધિ મળે છે કયા વર્ષે તેમનું વેતન 7000 થશે એ આપણે શોધવાનું કયા શબ્દ આવ્યો એટલે એમ શોધવાનું જો પ્રથમ વર્ષની આવક પ્રથમ વર્ષની બીજા વર્ષની આવક એટલે શું થાય તો કે પ્રથમ વર્ષની આવક 5000 પ્લસ 200 નો વધારો એટલે 5200 રૂપિયા રેડી ત્રીજા વર્ષની આવક ઓકે બીજા વર્ષની આવક 5200 પ્લસ 200 એટલે એક પ્રકારની સમાંતર શ્રેણી બની ગઈ જો કેવી રીતની તો કે સમાંતર શ્રેણી 5000 5200 5400 આમાં અનંત સુધી એ બરાબર કેટલા આવ્યા 5000 બી બરાબર તો કે 200 નો વધારો છે ડાયરેક્ટ લખી નાખો તો આ એક કીધો છે અને એ એન આપ્યા છે કે 7000 ક્યારે થશે અને એન તમારે શોધવાનો સમજી ગયો ચાલો તો હવે અહીંયા એ એન બરાબર એ પ્લસ એન માઇનસ એ એને ગુણ્યા ડી રકમ ખાલી મોટી છે પણ બધી રકમ મીઠા વાળી છે એટલે સાદું રૂપ આપેલું છે અહીંયા કેટલા મૂકવાના 7000 એ એટલે 5000 એમ એમ ન અને ડી એટલે 200 બરાબર પેલા 5000 આ બાજુ આવવાથી બરાબર તો કેવા થઈ જશે માઇનસ જો અહીંથી થોડુંક સાદું રૂપ ડિફરન્સ શીખડાવું પછી તમને જેવી રીતે યાદ રહેતો રહ્યો આ 200 નો અને આને પેલા ગુણાકાર ન કરો તો આલે 200 નો ગુણાકાર ન કરો એમ નાખી દો તો આલે
n माइनस ए अने यहाँ 200 अबे 7000 माती 5000 भाग थाय એટલે કેટલા મળે 2000 કેટલા 2000 અને આ બાજુ આ 200 છે એ આના કેવા સંબંધમાં છે ગુણાકારમાં તો અહીંયા ક્યાં આવવા દેવાના ભાગાકાર હવે અલગ રીતે સાધો બાકી તમે આમે કરી શકો 201 માઈનસ 200 પહેલા 200 માંથી બાદ કરવાના અને પછી 200 વડે ભાગવાના એમે આવે બરાબર 200 ઉમેરવાના તો એ આવે આ અહીંયા કેટલા આવશે 10 અહીંયા શું વધ્યું n માઈનસ a તો અહીંયા કેટલા વધ્યા 10 બરાબર અને આ માઈનસ 1 છે બરાબર ની આ બાજુ આવે એટલે શું થાય પ્લસ 2 બરાબર n n બરાબર 11 આ માઈનસ 1 ને આ બાજુ આવવા દો તો 10 અને પ્લસ 1 બરાબર n તો n બરાબર 11 11 માં વર્ષે સુબારામની આવક કેટલી થશે 7000 થશે શરૂઆત કેટલા થી કરી હતી 5000 થી દર વર્ષે કેટલાનો વધારો 200 નો તો 11 નું વર્ષ આવશે એટલે સુબારામની આવક છે એ વાર્ષિક આવક કેટલી થઈ જશે 5000 માંથી 7000 તો જવાબ લખવાનો સુબારામની 11 માં વર્ષે સુબારાવની આવક એટલે કે વાર્ષિક આવક 11મો વર્ષ ગણો આ 1900 ને કેટલામાં વર્ષમાં હતી આ 1995 96 97 98 99 2001 2003 4 5 11મા વર્ષ એટલે 2000 અને 5 2005 માં વાર્ષિક આવક સુબારાવની વાર્ષિક આવક વર્ષ 11મા વર્ષે સુબારાવની વાર્ષિક આવક વર્ષ 2005 માં 7000 થશે 2005 ના વર્ષે કેટલા માં વર્ષે 2005 ના વર્ષે લખી નાખો પ્રશ્ન નંબર 19 ચાલો ત્યાર પછી 20 નો આનો છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાય 5.2 નો રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5મી બચત કરે છે એટલે કે પ્રથમ અઠવાડિયાની બચત એટલે એ કહેવાય બરાબર 5 પછી અઠવાડિયું બચતમાં 1.75 નો વધારો કરે છે તો બીજા અઠવાડિયાની બચત બરાબર 5 પ્લસ કેટલો વધારો કરે છે 1.75 નો એટલે 6.75 ત્રીજા અઠવાડિયાની બચત 6.75 એટલે કે બીજા અઠવાડિયાની બચત અને એમાં 1.75 ઉમેરવાનું એટલે 8.50 અથવા તો 5 જે લખો બરાબર
समांतर श्रेणी बनी तो समांतर श्रेणी 5 6.75 8.50 આમાં લઈ શકો એમાં a બરાબર 5 b બરાબર 1.75 તો આપણને પૂછ્યું છે જો n માં અઠવાડિયે તેમની બચત 20.75 હોય એટલે કે an એની છેલ્લી બચત કેટલી હોય 20.75 હોય તો n નું મૂલ્ય શોધો તો કે કેટલા માં અઠવાડિયે તેની બચત 20.75 થાય एक मिनट बराबर तो अहीं ध्यान हवे जो an a प्लस n माइनस a एने गुणिया d तो an એટલે 20.75 a એટલે 5 n माइनस a કેમનો અને અહીંયા 1.75 જો ઓમાં સાદો રૂપ આપ્યો તો ને એમ જ આપણે સાદો રૂપ આપીએ એ આપણને જો હેલું લાગે તો એ પ્રમાણ કરવાનું પહેલા 20.75 માંથી 5 બાદ કરવાના અહીંયા ગુણવાના ને એમ નું રાખો n માઈનસ a અને 1.75 20.75 માંથી 5 બાદ કરો એટલે 20 માંથી 5 જાય એટલે 15 75 તો એમ નામ હવે જો આમાંથી આ બાદ કરીએ આપણે 15.75 આવ્યા આ 1.75 આના કેવા સંબંધમાં છે ગુણાકાર તો આ બાજુ છેદમાં આવી જાય બરાબર n માઈનસ a તો બે માંથી પોઈન્ટ દૂર કર નાખો 15.75 રહ્યા અને 1575 અને આ 175 બરાબર n માઈનસ a હવે જો 1575 ને 175 વડે ભાગવા बराबर 175 गुणिया 10 बार जे आपने करवा हो 9 करिए કારણ કે નંબર 1750 થઈ જાય 10 આડે ગુણીએ 9 5 45 વધી 4 7 9 63 64 65 66 67 6 9 ને 6 15 કેટલા એ ભાગાર છે 9 તો અહીંયા વૈકાર શું 9 बराबर n माइनस a सो बेटा 9 बराबर n माइनस a एक आ बाजू आ गई એટલે 9 प्लस 1 बराबर n n बराबर 10 तो सुना मत तो रामकली કેટલા માં અઠવાડિયે 10 માં અઠવાડિયે તેમની બચત 20.75 હોય કેટલા હોય 10 માં અઠવાડિયે n માં અઠવાડિયે તેની બચત 20.75 હોય તો n બરાબર 10 થાય કેટલા થાય 10 ચાલો આ પ્રશ્ન લખી લ્યો પ્રશ્ન નંબર 20 અહીંયા 5.2 તમારો પૂરો હજી એક બે દાખલા એવા છે કે જેમાં k શોધવા વાળા એવા દાખલાઓ મેં તમને કરાવું છું એક બરાબર જો અહીંયા એક્ઝામ્પલ આવા દાખલા વધારે વધારે પૂછાય છે પણ પાઠ્યપુસ્તકમાં જે આપણે આવ્યો નથી એટલે આમાં કરાવું છું તમને ક્રમિક પદો આપેલા હોય અને એમાંથી જે k કે અચળાંક x આપ્યો હોય એની કિંમત આપણે શોધવાની છે તો એક પ્રશ્ન છે જો k + 2 4k - 6 અને 3k माइनस 2 ए कोई समांतर श्रेणी ना ए कोई समांतर श्रेणी ना क्रमिक पदों होय तो केवी कीमत शोधो બરાબર આ ત્રણ પદ આપ્યા છે k + 2 4k - 6 અને 3k - 2 આ 3
पदों छे ए समांतर श्रेणी ना क्रमिक पदों छे એટલે આ પહેલો પદ આ બીજો પદ અને આ ત્રીજો પદ હવે હંમેશા ક્રમિક પદો હોય અને સમાંતર શ્રેણી ના પદો હોય એટલે એનો તફાવત કેવો હોય સરખો એટલે કે બીજા પદમાંથી પહેલો પદ બાદ કરો એટલે તફાવત આવે ઈ અને ત્રીજામાંથી બીજો બાદ કરો ઈ તફાવત આવે ઈ ઈ બે કેવા હોય સરખા હોય કારણ કે એમાં તફાવત સમાંતર શ્રેણી કીધી છે એટલે તફાવત કેવો હોય સરખો એટલે આવી રીતે શ્રેણી હોય 3 8 13 બરોબર આ ત્રણ પદો આપ્યા હવે હું 8 માંથી 3 બાદ કરું અને 13 માંથી 8 બાદ કરું બે માં તફાવત કેટલા નો આવશે 5 નો જ આવશે આવશે ને એટલે ત્રીજા માંથી બીજું અને બીજા માંથી પહેલો બાદ કરો એટલે તફાવત કેવો આવે સરખો એટલે આવા પ્રકારના દોરી દાખલા હોય એમાં તમારે આવી રીતે લઈ લેવાનું કે સમાંતર શ્રેણીના ક્રમિક પદો આપ્યા હોય એટલે 1 માઇનસ a1 અને a3 માઇનસ a2 થાય હવે a2 એટલે કેટલા 4k માઇનસ 6 આ માઇનસ નિશાની સૂત્રની પછી અહીંયા કૌંસ કરવાનો k પ્લસ 2 ત્રીજું પદ એટલે કેટલું 3k માઇનસ 2 માઇનસ નિશાની પછી કૌંસ કરવાનો માઇનસ નિશાની પછી બે પદ આવતા હોય એટલે હંમેશા કૌંસમાં લખવાનું 4k માઇનસ 6 લખાઈ ગયું બીજો પદ માંથી પહેલો પદ બાદ ત્રીજા પદમાંથી બીજો પદ શું કરો બાદ કરો એટલે બે નો તફાવત કેવો આવે બે પરિણામ કેવા આવે જવાબ સરખા એટલે વચ્ચે છે ની નિશાની બરાબર એટલે આ માઇનસ નિશાની બે કે લાગુ પડે માઇનસ k માઇનસ 2 3k માઇનસ 2 આ માઇનસ નિશાની બે કે લાગુ પડે 4k માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ 6 હવે k વાળા પદ એક બાજુ ભેગા કરો તમે તો આ 4k એમ ન બરાબર માઇનસ k એમ ન 3k માઇનસ થઈ જશે અને આ 4k પ્લસ થઈ જશે બધાયને આ બે પ્લસ હતા તો માઇનસ આ માઇનસ હતા તો પ્લસ હવે આ બાજુ માઇનસ 2 એમ ન પ્લસ 6 એમ ન આ 6 ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જશે માઇનસ 2 ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જશે બરાબર હવે જો 4 ને 4 8k 8 માંથી 3 ને 4k બાદ કરો એટલે 4k વધે કેટલા 4k આ બાજુ 6 ને 6 12 આ બે ને બે શું થઈ જાય 2 થઈ જાય અથવા 6 ને 6 12 તે 14 માંથી બે બાદ કરો એટલે 12 તો k બરાબર 12 ના છેદમાં 4 તો k બરાબર 3 કેની જગ્યાએ કેટલા હશે 3 હશે જાય 3 મૂકો 3 ને 2 5 4 3 12 12 માંથી 6 બાદ કરો એટલે 6 બરાબર 3 ને અહીંયા 3 મૂકો એટલે 3 3 9 9 માંથી 2 બાદ કરો એટલે 7 તો શ્રેણી મળી ગઈ 5 6 7 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો થઈ ગયા કેવા પદો થઈ ગયા ક્રમિક પદો થઈ ગયા અહીંયા 5 આવે ને અહીંયા 6 આવે ને અહીંયા 7 આવે એટલે તફાવત બધાયમાં કેવો આવે સરખો આવા પ્રકારના દાખલા વધારે પૂછાય એટલે આપણે એક એક્ઝામ્પલ તમને લીધું ચાલો લખી નાખો